નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય પર્યાવરણનું પ્રકરણ ત્રેવીસ અમે ગુજરાતી પાઠ ભણીશું તો ચાલો જોઈએ ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા પરંતુ આજે ભવ્ય રમવા આવ્યો ન હોય બધા તેના ઘરે તેને બોલાવા ગયા બાળ મિત્રો તમે જ્યારે ભેગા થાવ છો રમવા કોઈ મિત્ર તમારો ન આવે તો તમે જાઓને બોલાવા તો અહીં પણ બધા મિત્રો એના ઘરે બોલાવા ગયા છે બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલી સૌને અંદર બોલાવ્યા અંદર પહોંચતાની સાથે જ સૌના કાન પર ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો તેઓ ગીત ગાઈ રહ્યા હતા ભવ્યની મમ્મીએ સૌને ઇશારાથી શાંતિથી બેસવા કહ્યું ગીતના શબ્દો હતા જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત જય જય ગરવી ગુજરાત ધ્વજ પ્રકાશે જળ હર કસુંબી પ્રેમ સૌરી અંકિત તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિ ની રીત તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત ઉત્તરમાં અંબા માતા પૂર્વમાં કાળી દક્ષિણ દિશ માં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકીશ એ પશ્ચિમ કે રાદેવ જે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત નદી તાપી નર્મદા જોય મહિને બીજી પણ જોય વળી જોયા સુભટના જુદ્ર રણમ રત્નાગર સાગર પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જય કર સો હે સૌજાત જય જય ગરવી ગુજરાત પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ સુકન દિસે મધ્યાં શોસે વીતી ગઈ છે રાત જન્મભૂમિ નર્મદા સાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત તો બાળ મિત્રો ભવ્ય અને તેની બહેન આ ગીત ગાઈ રહ્યા હતા જે આ ગીત છે જય જય ગરવી ગુજરાત તેના કવિ છે કવિ નર્મદ તો ગીત પૂરું થતાં જ સૌ મિત્રો તાળીઓ વગાડતા વગાડતા ભવ્યને મળવા તેના રૂમમાં ગયા ત્યાં ભવ્યની સાથે તેની બહેન મૈત્રી ભવ્યના કાકા અને મામા બેઠા હતા ભવ્યના કાકા હાર્મોનિયમ અને મામા તબલા વગાડવામાં નિપુણ હતા સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ ખુશ થઈ ગયો ભવ્યના મિત્રે જય કાકાને મિત્ર જય કાકાને પૂછ્યું કાકા આ કયું ગીત હતું મેં પહેલી જ વાત સાંભળી જે જય છે તે તેના ભવ્યના કાકાને પૂછે છે કે મેં પહેલીવાર ગીત સાંભળ્યું તો આ કયું ગીત હતું તો કાકાએ સવિસ્તર જવાબ આપ્યો એટલે આખી વાર્તા કમ્પ્લીટ જવાબ આપે એમ કે વિસ્તારથી જવાબ આપ્યો આ ગીત આપણા ગુજરાતની ઓળખને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે આ ગીતમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ થઈ હતી હાલમાં ગાંધીનગર તેનું પાટનગર છે કવિ નર્મદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી છે ભવ્ય તેની શાળામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનું છે અમે તેની તૈયારી કરતા હતા તો આપણા શાળામાં પણ ઉજવાતો હશે ગુજરાતનો સ્થાપના દિવસ બરાબર ને તો સ્થાપના દિવસને આ બધું કેમ ઉજવવામાં આવે છે કે બાળકોને તેની માહિતી મળી રહે અને આપણા રાજ્ય આપણા જિલ્લા આપણા તાલુકા વિશે બાળકો જાણે તો જુઓ અહીં તમને એક નકશો આપેલો છે આ ગુજરાત રાજ્યનો નકશો છે અને રાજ્યમાં શહેરો જિલ્લાઓ અને તાલુકાઓનો પણ દર્શાવેલા છે અહીંયા તો દેવ બોલ્યો હા કાકા અમને પણ શીખવવામાં આવ્યું હતું કે આપણું રાજ્ય આશરે સોળસો કિમી જેટલો લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે ગુજરાતના પંદર જિલ્લાઓને દરિયાની સીમા આડે છે આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દૃષ્ટિએ દેશમાં છઠ્ઠું અને વસ્તીમાં નવમા ક્રમનું મોટું રાજ્ય છે ગુજરાતનું ક્ષેત્રફળ એક લાખ શન્નુ હજાર જીરો ચોવીસ ચોરસ કિલોમીટર એટલે કે ભારતના કુલ વિસ્તારના પાંચ પોઈન્ટ સત્તાણું ટકા છે સિવે વાત આગળ વધારતા કહ્યું ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે ભવ્યથી પણ ભૂલ્યા વગર ન રહેવાયું તેણે કહ્યું ગુજરાત રાજ્યની જમીન સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે અને ભારતના ત્રણ રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે બાળ મિત્રો તમે જો ભારતનો નકશો હોય જોડે તો જોશો તો તમને આ બધી માહિતી મળશે આ ઉપરાંત ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જે બે અખાત ધરાવે છે કચ્છનો અખાત અને એક ખંભાતનો અખાત તો બાળ મિત્રો પાના નંબર બસો સો પરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખો તો તમને જે નકશો આપેલો છે એના ઉપરથી આપણે જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે તો ગુજરાત રાજ્યમાં કુલ તેત્રીસ જિલ્લા છે આગળનો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે તો ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે ત્રીજો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે તો ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે પછીનો પ્રશ્ન કરકૃત પસાર થતો હોય તેવા ગુજરાતના કોઈ પણ ત્રણ તાલુકાના નામ લખો તો કરકૃત પસાર થતો હોય તેવા ગુજરાતના જિલ્લાઓ કચ્છ મહેસાણા અને સાબરકાંઠા છે વેદ થોડો નહીં બોલ્યો મામા ગીતમાં મહી તાપી અને નર્મદા નદીઓના જ નામ છે તેના સિવાયની બીજી કઈ કઈ નદીઓ ગુજરાતમાં વહે છે મામાએ ખોંખારો ખાધો અને કહ્યું ગીતમાં કેટલીક નદીઓના જ નામ છે પણ આ સિવાય સાબરમતી બનાસ ભાદર શેત્રુંજી ભોગાવો મચ્છુ ગેલો પૂણા વિશ્વામિત્રી જેવી નદીઓ ગુજરાતમાં વહે છે સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય છે પરંતુ કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાર્ડ સમાઈ જાય છે તેથી આવી નદીઓને અંતસ્થ નદીઓ અથવા કુંવારિકાઓ કહેવામાં આવે છે પ્રેમ બોલ્યો હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે મેં નર્મદા નદી પર બોથવામાં આવેલા સરદાર સરોવર બંધની મુલાકાત લીધી હતી જે રાજ્યની મહત્વની સિંચાઈ યોજના છે કાકા બોલ્યા સાબાસ આ ઉપરાંત તાપી મહી સાબરમતી વગેરે નદીઓ પર પણ બંધ વાંધવામાં આવ્યા છે તો જુઓ અહીંયા નકશો છે નકશામાં આ નકશામાં તમને સારનો નકશો આપેલો છે ગુજરાતની નદીઓનો નકશો આપેલો છે કે કયા રાજ્ય સોરી કયા જિલ્લામાં કયા તાલુકામાં કઈ નદી વહે છે તેનો નકશો આપણને આપેલો છે આગળના પાના નંબર બસો ને સાત પરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખો એક પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓના નદીઓની યાદી બનાવો તો પ્રકરણમાં આપેલી નદીઓ સિવાયની ગુજરાતની નદીઓ છે આજી ઓરંગા ભૂખી ડાઢર ગેલો કંકાવટી ક્રિમ માહી વાત્રક રૂપેણ તાપી વગેરે બીજો પ્રશ્ન છે અંતસ્થ નદીઓની યાદી બનાવી તેનું અંતિમ સ્થાન લખો તો ગુજરાતમાં બનાસ ગુજરાતમાં બનાસ સરસ્વતી અને રૂપેણ અંતસ્થ નદીઓ છે જેમનું અંતિમ સ્થાન કચ્છનું નાનું રણ છે મચ્છુ નદી પણ કચ્છના રણમાં સમાઈ જાય છે ત્રીજો પ્રશ્ન રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગતે લખો તો નદી અને તેની સિંચાઈ યોજનાઓ લખીશું આપણે તો નર્મદા તો નર્મદા સરદાર સરોવર ડેમ બાંધવામાં આવેલ છે એ નદી પર નવા ગામમાં બીજી તાપી તો તાપી ઉપર ઉકાઈ ડેમ જે કાકરાપાળ યોજના ત્રીજી સાબરમતી ઉપર ધરોઈ ડેમ ચોથો બનાસ દાંતીવાડા ડેમ પાંચ મહી વણાકપુર ડેમ કડાણા ડેમ છ મહાનદી એ હીરાકુળ યોજના સાત સરસ્વતી પર મુક્તેશ્વર ડેમ આઠ કૃષ્ણા તો નાગાર્જુન યોજના અને નવ શત્રુજ તો ભાખરા નગર યોજના આગળનો પ્રશ્ન ગુજરાતના ડુંગરાળ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરીને વર્ગમાં રજૂઆત કરો તો બાળ મિત્રો ગુજરાતના ડુંગરાળ વિસ્તારો કયા તેની તમારે માહિતી એકત્ર એકત્ર કરવાની છે તો આપણે એ જ બધા જાણીએ છીએ કે અંબાજી અંબાજી કેવો પ્રદેશ છે ડુંગરાળ પ્રદેશ છે બરાબર તો આગળ જોઈએ કે ઝીલે કહ્યું એ હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામે ગયો હતો ત્યાં ખૂબ જ ઠંડી હતી ડુંગરાળ વિસ્તારો ત્યાં હોય શું હોય મિત્રો ગીચ ઝાડને બધું વધુ હોય આના કારણે ત્યાં ઠંડી પણ વધુ હોય તો જ્યારે હું અને કાકા ખેતરમાં ગયા ત્યારે મેં જોયું કે ત્યાં ઘઉં આવવામાં આવેલા હતા જ્યારે બાજુના ખેતરમાં બટાકા વાવવામાં આવ્યા હતા કાકાએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય તે પ્રમાણે તેમાં પાક લેવામાં આવે છે શિયાળામાં થતા લેવાતા પાક રવિ પાક તરીકે ઓળખાય છે તો જમીનને આધારિત બાળ મિત્રો ખેતી થતી હોય છે જે ચીકણો પ્રદેશ હોય ત્યાં કપાસને ચણા એ બધું સારું થાય રેતાળ જમીન હોય ત્યાં ઘઉં બટાકા એવા બધા પાકો થતા હોય છે તો જુઓ અહીંયા તમને આપણા ગુજરાત રાજ્યમાં કયા કયા પાકો થાય કયા જિલ્લામાં કયા પાક થાય છે તેની અહીં યાદી આપવામાં આવે છે તો ઉપરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખો તો ગુજરાત રાજ્યમાં થતા પાકની જિલ્લાવાર યાદી બનાવો તો ગુજરાતના દરેક જિલ્લામાં તેની જમીન અને હવામાન આધારે વિવિધ પ્રકારની ખેતી થાય છે જેમાં કપાસ બાજરી ગઉ મગફળી એરંડા મકાઈ જીરું તુવેર ચોખા ડુંગળી અને ફૂલો અને શાકભાજીની ખેતી થાય છે આમાંથી ગુજરાતમાં મુખ્ય કપાસની ખેતી થાય છે કે જુદા જુદા પાકનું રવિ પાક જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો તો રવિ પાક જાયત પાક અને ખરી પાક લખવાનો છે તો ઘઉં બાજરી વટાણા ચણા રાય બટેકા ડુંગળી આવશે રવિ પાકમાં જાયત પાકમાં આવશે અડદ તરબૂચ કાકડી રાય જુવાર સણ અને ખરી પાકમાં આવશે શેરડી તલ જુવાર બાજરી મકાઈ કપાસ બરાબર પ્રથમ તરત જ બોલ્યો હું પણ મારા ફોઈને ત્યાં વેકેશનમાં રહેવા ગયો હતો તેમના વાડામાં પાંચ ગાય ચાર ભેંસ અને બે નાના નાના બચ્ચા હતા એક ધોળો અને બીજું કાળો ફુવા રોજ ગાય અને ભેંસનું દૂધ ગામની ડેરીમાં આપવા જતા હતા ગામની ડેરીમાં આણંદમાં આવેલી અમૂલ ડેરી ત્રિભુવનદાસ પટેલ તેમજ ડોક્ટર વર્ગીસ કુરિયનના ફોટા લગાડેલા હતા ડૉક્ટર કુરિયનના ફોટા નીચે શ્વેત ક્રાંતિના પ્રણેતા એમ પણ લખેલું હતું શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે તો ડૉક્ટર વર્ગીસ કુરિયન ભવ્યના મમ્મી બધા માટે કપમાં દૂધ લાવ્યા મૈત્રીએ કહ્યું મમ્મી આ કપ તો આપણે મોરબીથી લાવ્યા હતા તે જ છે ને અવનવી કેટલા બધા પ્રકારની ડિઝાઇનવાળા કપમાંથી મેં અને તમે આ કપ પસંદ કર્યો હતો દૂધ પીતા પીતા સામે ટેબલ પર મૂકેલા ચરખાને જોઈ હર્ષે ભવ્યને પૂછ્યું આ શું છે તે ક્યાંથી લાવ્યા કાકાએ કહ્યું આ ચરખો છે ચરખાથી શું કરી શકાય બાળમિત્રો મિત્રો કાપડ વણી શકાય તો હું અને ભવ્ય ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ જોવા ગયા હતા ત્યારે એ ચરખો લાવ્યા હતા ગાંધીજીએ ચરખા દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગની અને વિદેશી વસ્તુઓના ઉપયોગ નહીં કરવા માટેની લડત આપી હતી હવે જો બાળમિત્રો મિત્રો બીજો નકશો આપ્યો છે એમાં જુઓ એમાં વર્ગીકરણ કરે છે કે સિમેન્ટ ડોલામાઇટ એબેસ્ટોનો એ સોરી એસ્બેસ્ટોસ મેગનીઝ દવા ઉદ્યોગ લિગ્નાઇટ ચીનાઇ માટી તાંબુ સીસું જસત અકીક ઉદ્યોગ ફ્લોરસ્પાર ડેરી ઉદ્યોગ સુતરાઉ કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગ રાસાયણિક ખાતર ખનીજ તેલ મીઠું ખાંડ અને મત્સ્ય ઉદ્યોગ આ બધા ઉદ્યોગો કયા કયા જિલ્લામાં થાય છે તેની માહિતી આપેલી છે આ નકશામાં જે તમારે જોઈ લેવે તો હવે છે કે વિવિધ ડેરીઓ તેમના જિલ્લા દર્શાવતી યાદી તૈયાર કરો તો વિવિધ ડેરીઓ અને તેમના જિલ્લા દર્શાવતી યાદી જોઈશું તો દૂધસાગર ડેરી જે મહેસાણામાં આવેલી છે અમૂલ ડેરી આણંદમાં દૂધ ડેરી આવેલી છે ભરૂચમાં ઉત્તમ ડેરી અમદાવાદમાં સુરસાગર ડેરી આવેલી છે સુરેન્દ્રનગરમાં મધુર ડેરી છે ગાંધીનગરમાં સાબર ડેરી સાબરકાંઠા વસુધારા ડેરી વલસાડ સરહદ ડેરી કચ્છ અને સુદામા ડેરી પોરબંદરમાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગોની યાદી બનાવો તો ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગ સૂતરાઉ કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગ મીઠા ઉદ્યોગ ડેરી ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ ચીનાઈ માટી ઉદ્યોગ દવા ઉદ્યોગ વગેરે ઉદ્યોગો વિકાસ પામ્યા છે હવે બીજો નકશો છે ગુજરાતનો એમાં ધાર્મિક સ્થળોની માહિતી છે શિલ્પ સ્થાપત્યો ગીરિમથકો અભ્યારણો પ્રવાસી સ્થળો અને રેતાળ સમુદ્ર તટ વગેરેની માહિતી અહીં આપેલી છે તો તમારે એ પણ જોઈ લેવાનું છે હવે છે કે ચર્ચા કરો અને નોટબુકમાં લખો કે જિલ્લાવાર જોવાલાયક સ્થળોની યાદી તૈયાર કરી તમારા વર્ગમાંથી કોણે કયા કયા સ્થળોની મુલાકાત લીધી છે ચર્ચા કરો તો જિલ્લાવાર જોવાલાયક સ્થળોની યાદીમાં જોઈએ તો બનાસકાંઠામાં આવેલ અંબાજી કીર્તિસ્તંભ વિજય સ્તંભ મહેસાણામાં આવેલ તારંગાધામ મોઢેરાનું સૂર્ય મંદિર કીર્તિ તોરણ અને રુદ્રમહાલય પોરબંદરમાં કીર્તિ મંદિર જૂનાગઢમાં ગિરનાર પર્વત દામોદર કુંડ સાસણગીરમાં સોળી સાસણગીર એ પાટણમાં રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ ડાંગ જિલ્લામાં સાપુતારા સોમનાથ જામનગરમાં દ્વારકા નડિયાદમાં સંતરામ મંદિર અને માટેલ મોરબીમાં વગેરે જોવાલાયક સ્થળો છે બરાબર હવે છે કે તમે જોયું હોય તે સ્થળનું નામ અને તેની વિશિષ્ટતા લખો તો અમે મહેસાણામાં આવેલ મોઢેરાનું સૂર્યમંદિર જોયેલું છે તે સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે બનાવડાવેલું છે તેની વિશેષતા છે કે એ સૂર્ય ઉગે ત્યારે તેનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહની મૂર્તિ પર પડે છે જેનાથી આખું મંદિર સોનેરી દેખાય છે આગળનો પ્રશ્ન તમારા અને તમારા પાડોશી જિલ્લાઓમાં આવેલ વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળોની યાદી બનાવો અને તેમાંથી કોઈ પણ બે સ્થળ વિશે લખો તો મોરબીમાં માટેલ સુરેન્દ્રનગરમાં ચોટીલા કચ્છમાં માતાનો મઢ રાજકોટમાં જગત મંદિર સ્વામિનારાયણ મંદિર સોમનાથ મંદિર દ્વારકા મંદિર વીરપુરનું જલારામ મંદિર મોઢેરાનું મંદિર બનાસકાંઠામાં આવેલ અંબાજી જૂનાગઢમાં ગિરનાર પર્વત નડિયાદમાં સંતરામ મંદિર વગેરે એમાં મેં જોયેલા બે સ્થળ તો સોમનાથ મંદિર તો આ સ્થળ વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં આવેલું છે સોમનાથ શૈવપંથનું એક અત્યંત પુરાતન સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર છે આજે પુરાના મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે છેલ્લે ઓગણીસો ને એકાવનમાં આ નવા મંદિરનું નિર્માણ થયેલ છે આ સોમનાથ એ ભારતના અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે બીજું જોયેલું છે તે મંદિર છે દ્વારકાધીશનું મંદિર તો ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે વિખ્યાત યાત્રાધામ દ્વારકા આવેલું છે ભારત પ્રસિદ્ધ ચાર ભારતના પ્રસિદ્ધ ચાર હરિધામોનું આ હરિધામ ગોમતી નદીના ઉત્તર કિનારે આવેલું છે તેનું સ્થાપત્ય તેરમી સદીનું છે તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ ગર્ભગૃહ વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે તે એસી પગથિયા જેટલી ઊંચાઈ પર આવેલ મંદિર છે તેને છ માળવાળું શિખર છે સામે પાંચ માળના વિશાળ મંડપ છે તેનો ઘુમ્મટ સાઈડ સ્તંભો પર ઊભો છે બહારની બાજુ સુંદર શિલ્પકામ કરેલ છે પણ અંદરની રચના કોતરણી વિનાની સદી છે આ મંદિરની આ મંદિરની બાજુમાં જ શ્રીમદ શંકરાચાર્યનો મઠ છે આર્ધ શંકરાચાર્ય એ ભારતની ચારેય દિશાઓમાં જે ચાર મઠ સ્થાપ્યા એક અહીં છે તો મામાની નજરે વ્રજે પહેરેલા ટી શર્ટ પર પડી તેની પર છાપેલા ફોટાને જોઈ તેમણે બધાને પ્રશ્ન કર્યો આ કયા મંદિરનો ફોટો છે કોઈને ખબર છે બધાએ નકારમાં માથું ધુણાવ્યું એટલે કે બધાએ ના પાડી મામાએ કહ્યું આ ફોટો બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી માતાના મંદિરનો છે બનાસકાંઠાથી વલસાડ જિલ્લા સુધીમાં તળ ગુજરાતનો ડુંગર વિસ્તાર વિસરેલો છે વાત આગળ વધારતા કથને કહ્યું હા મામા અમે ડોંગના ડુંગરાળ પ્રદેશમાં આવેલા ગુજરાતના એકમાત્ર ગીરિમથક સાપુતારા ગયા હતા તે સમુદ્ર ની ઓગણીસ બે હજાર ઓગણીસ ની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ તેત્રીસ જિલ્લા આવેલા છે અને ગુજરાત રાજ્યમાંથી કરૃત પસાર થાય છે બીજું શું શીખ્યા કે ગુજરાત રાજ્યનો દરિયા કિનારો સોળસો કિલોમીટર લાંબો છે ગુજરાત રાજ્યની નદીઓ અને તેમની સિંચાઈ યોજના વિશે આપણે આ પાઠમાં ભણ્યા પછી ગુજરાત રાજ્યના મુખ્ય પાકો વિશે ભણ્યા તેમજ ગુજરાત રાજ્યના જોવાલાયક સ્થળો ઉદ્યોગો અને શિલ્પ સ્થાપત્ય વિશે આપણે આ પાઠમાં શીખ્યા તો બાળ મિત્રો પાઠમાં તમને મજા આવે ને તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારી ચેનલના નવા વિડીયો થેન્ક યુ